तो छेल्ला 12 કલાકમાં 128 તાલુકામાં વરસાદ છે અને સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં મેઘમહેર થઈ છે. માણાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 10 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ છે. 12 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં આજે ધમધોકાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં સૌથી વધુ માણાવદરમાં વરસાદ થયો છે. 4 ઇંચ વરસાદ થયો છે માણાવદરમાં. 12 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ છે, જ્યારે કે 10 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો અષાઢમાં જામી રહ્યો છે મેઘો. અષાઢી માહોલની સાથે જ વરસાદ પણ ભરપૂર વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આહલાદક દ્રશ્યો પણ સૌરાષ્ટ્રની સામે આવી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ થી સારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ધોધ સજીવન થયા છે. નદીઓ બે કાંઠે બેઠી થઈ છે. તો સવાર સુધી 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. સવાર સુધીમાં 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. ડાંગ, વલસાડમાં, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. કચ્છ પોરબંદરમાં પણ પડી શકે છે ભારે વરસાદ. અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ માટે પણ આગાહી કરવામાં આવી છે. તો 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે રવિવારનો દિવસ પણ ભારે રહેશે. તો હજુ 5 દિવસ મેઘરાજા મન મૂકીને વરસશે. તો આવતીકાલથી 2 દિવસ ભારે વરસાદ રહેશે. 5 જુલાઈથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. કાલથી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. સુરતની આસપાસનો વિસ્તાર, જૂનાગઢનો વિસ્તાર જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 5 દિવસ મેઘરાજા કરશે ધમાકેદાર બાટિંગ. કાલથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. 5 જુલાઈથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કાલે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા માટે પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો દ્વારકામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી. ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ. અવિરત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાયા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ થયા છે. તો વાવણી લાયક વરસાદ વરસ્યો છે દ્વારકામાં, જેના કારણે ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે. તો ગયા અઠવાડિયે ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ અઠવાડિયું ખેડૂતો માટે સારું રહ્યું છે. સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતી લાયક જે જમીન છે તેમાં પણ તેમને ફાયદો, ખેતીને ફાયદો થશે. રસ્તા પર નદી જેવું વહેણ જોવા મળી રહ્યું છે. અષાઢી માહોલ જામ્યો છે. ખેતરો પણ તરબોળ થઈ ગયા છે. તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ. સવારથી વરસી રહેલા અવિરત વરસાદના પગલે ખંભાળિયા તાલુકામાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. તો પાણી પાણી થઈ ગયું છે ખંભાળિયા. ખંભાળિયા તાલુકાના ભાતેલ, ભાડથર, ઠાકરશેરી વિસ્તારના નદી નાળા છલકાઈ ગયા છે. ધોધમાર વરસાદના પગલે દેવાલયો પણ થયા છે પાણીમાં ગરકાવ. અવિરત વરસાદના પગલે ઠાકરશેરી ગામના ખોડિયાર મંદિરમાં ઘૂસ્યા છે પાણી. તો પાણી મંદિર સુધી પહોંચી ગયા છે અને ભગવાન પણ જાણે કે જળ સમાધિ લેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો કેટલીક જગ્યાએ દેવાલયો પાણીમાં ગરકાવ થયા છે. ઠાકોર શેરડીમાં, ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. તો દ્વારકાના દ્રશ્યો છે. આજે દ્વારકામાં મન મૂકીને વરસ્યો છે મેઘો. દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છે. ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ. લાલપુર ચોકડી નજીક પાણી ભરાયા છે. હાઈવે પાસેથી પસાર થતા રસ્તા પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકો પણ ને પણ મુશ્કેલી નડી હતી. તો દ્વારકામાં સમગ્ર પંથકમાં વરસાદ. ભાણવડ તાલુકામાં વરસાદી માહોલ. જામપર ગામના રસ્તા પર પાણી વહેતા થયા છે. ગામમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સુંદર દ્રશ્યો દ્વારકાથી પણ સામે આવ્યા છે. એક તરફ ખેડૂતો ખુશખુશાલ છે, બીજી તરફ સારા વરસાદને લઈ સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે. સીઝનનો સારો વરસાદ થઈ રહ્યો છે. જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા સ્થાનિકો, તેવો વરસાદ થતાં ખુશી છે અત્યારે ખેડૂતોને પણ. અને આવો જ વરસાદ
आ सीजन दरमियान रहे तेवी आशा पण तेओ राखी रह्या छे, जेना कारणे खेतीने फायदो थाय तो नुकसानी लईने न आवे वरसाद तेवी पण क्यांक इच्छा। जो कि अनेक जगह पाणी भरावानी पण समस्या सर्जाई हती, जो कि नीचाणवाळा विस्तारो होय छे ज्यां पाणी भराई जतुं होय छे। तो आंगे ज सीधी बातचीत करीशुं मारा सहयोगी मुकुंद आपणी साथे जोडाई रह्या छे, अने सीधा ज आपणे मुकुंद साथे वात करीशुं। जी मुकुंद, द्वारकामां केटलो वरसाद, कयो वरसाद जोवा मळी रह्यो छे, कया कया विस्तारो छे ज्यां वरसाद थयो छे? जी संध्या, बात करवामां आवे देवभूमि द्वारका जिल्लानी, तो देवभूमि द्वारका जिल्लामां वहेली सवारथी ज मेघमहर यथावतथी खंभाळिया तालुकानी वात करीए तो खंभाळिया तालुकामां आजे बपोर बाद 3-4 इंच जेटलो वरसाद खाबक्यो हतो। खंभाळिया तालुकाना भातेल, सोनारड़ी, केशोद, भारथर, विंजलपर सहितना गामोमां भारे वरसादना कारणे खेतरोमां चारों तरफ पाणीना दृश्यो पण जोवा मळ्या हता। बीजी तरफ भांडवरनी वात करवामां आवे तो भांडवर तालुकामां वहेली सवारथी ज वरसाद शुरू थयो हतो, त्यારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ બપોરના 12-1 ની વચ્ચે જે ધોધમાર વરસાદ ખાબક્યો હતો તેમાં ભાણવડ તાલુકાના જામપોર, ભીંડા, ગુંદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભાણવડ તાલુકાના જે આસપાસના ખેતરો, નદી નાળાઓમાં પણ પાણી ભરાયા હતા। ખંભાળિયા તાલુકામાં જે ભારથર છે, ઠાકરશેરડી ગામ છે, ઠાકરશેરડી ગામમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઠાકરશેરડી ગામે આવેલ એક માતાજીના મંદિરમાં પણ ગોઠણસમા પાણી ભરાયા હતા। જી સંધ્યા, જી જી, અને ખેડૂતોને કયા પ્રકારની ખુશી છે? કારણ કે ગયું અઠવાડિયું જે હતું, ગયું અઠવાડિયું આપણે જોયું છે કે ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા કે વાવણી લાયક સારો વરસાદ રહે। જી સંધ્યા, વાત કરીએ તો ખેડૂતોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને આજે વરસાદ છે, વાવણી બાદ વરસાદ થયો છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ સારો એવો લાભ મળ્યો છે। જે ગઈકાલે વરસાદ થયો હતો તેમાં પણ ખેડૂતોએ અમુક વિસ્તારમાં વાવણી કરી હતી અને જે અગાઉ વાવણી કરી લીધેલી હતી તે વાવણીમાં પણ આજે વરસાદ થયો છે, એટલે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળ્યા હતા। દ્વારકા જિલ્લાના તમામ વિસ્તારોમાં આજે વરસાદ યથાવત છે અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે સાંજ સુધીમાં વરસાદ શાંત છે। જી સંધ્યા, જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દ્વારકાની શું સ્થિતિ છે આપે જાણી, આ સાથે જ સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તારોની વાત કરીએ, ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે। જી હા, સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે અમે આપને બતાવી રહ્યા છીએ। ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ, જિલ્લાના ઉના, કોડીનાર, ગીર, ગઢડા, તલાળા, વેરાવળમાં વરસાદ છે। સૂત્રાપાડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ છે। જિલ્લામાં 18 થી લઈ અને 2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે, અનેક ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। તો ગીર સોમનાથમાં પણ દિવસભર સારો વરસાદ વરસ્યો છે, નદી નાળા પણ અત્યારે છલકાઈ રહ્યા છે। સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, જોકે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ગીર સોમનાથમાં વરસાદ બાદ 16 કળાએ ખીલી ઉઠ્યું છે ગીરનું જંગલ, ડુંગર ઉપર વનરાજી ખીલી ઉઠતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે। ગીરના ગાઢ જંગલમાં લીલી ચાદર છવાય છે, ગીરમાં આવેલા તુલસી શ્યામના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યું છે, લીલી છમ પ્રકૃતિનો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે। તો ગીર જંગલના આહલાદક આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં સુધી નજર જાય છે ત્યાં લીલોતરી જ છવાયેલી છે। ગીર પંથકમાં અનરાધાર મેઘો વરસ્યો છે, ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદ, હિરણ નદીમાં સીઝનનું પહેલું પૂર આવ્યું છે, પહેલા પૂરમાં હિરણ નદી 2 કાંઠે વહેતી થઈ છે અને હિરણ નદીમાં તોફાની પૂર આવ્યું છે। લાંબા દિવસો રાહ જોવડાવ્યા બાદ ગીરમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે, અષાઢી બીજના દિવસે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો, ખેડૂતોમાં ખુશી છવાઈ, સમગ્ર જિલ્લામાં 1-1.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને બાદમાં આજે ફરી એકવાર વહેલી સવારથી જ ગીરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ, પાણી ક્યાં પડે જોની। તો સૂત્રાપાડા, કોડીનાર, તલાલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। મેઘરાજાની પથરામણી થતા ખેડૂતોમાં પાકને લઈ અને નવજીવન મળ્યું છે અને ત્યારે તેઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને હાલની જે પરિસ્થિતિ છે તે જાણવા માટે સીધા જઈશું મારા સહયોગી દિનેશ સાથે। જી દિનેશ, જણાવો શું પરિસ્થિતિ છે આજ દિવસ દરમિયાન, ક્યાં વધુ વરસાદ વરસ્યો છે?
બિલકુલ સંધ્યા, ખાસ કરીને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઘણા લાંબા દિવસોથી એટલે કે ખેડૂતો જેવો કે ચોમાસુ બેસતાની સાથે જ ધીમી ધારે અને ક્યાંક સૂકો સમયે વરસાદ હતો અને તેમાં ખેડૂતોએ વાવણી કરી લીધી હતી, પરંતુ હવે લાંબા દિવસો બાદ છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક છે તે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 1-1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે પણ વહેલી સવારથી અત્યાર સુધીમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 2.5 થી 3 ઇંચ સુધી વરસાદ પડ્યો છે અને તેમને લઈને ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ છે. કારણ કે અહીંના જે ખેડૂતો છે તેઓએ કહી શકાય કે છૂટા છવાયા વરસાદમાં પણ ભગવાન ભરોસે વાવણી કરી હતી અને તે વાવણી ના જે બિયારણ હોય છે તે બિયારણ પણ નિષ્ફળ જવાનો ખેડૂતોમાં ભય હતો અને તેવા જ સમયે કુદરતે ઉપરથી જે હેત વરસાવ્યો છે તેમના કારણે ખેડૂતોના બિયારણ પણ બચી ચૂક્યા છે અને જે આગોતરા વાવેતર હતા તેમને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી શક્યું છે. એટલે કે અહીંના ખેડૂતો માટે સોના જેવો સૂરજ છે તે છેલ્લા 2 દિવસથી ઉગી રહ્યો છે અને તેમના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. બીજી તરફ જોઈએ તો ગીર જંગલની અંદર પણ 2-4 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને તેમને કારણે જે તાલાળાની હિરણ નદી છે તે બે કાંઠે વહેવા લાગી હતી. જોકે સિઝનમાં પ્રથમ વખત જ આ નદી છે તેમાં પૂર આવ્યું છે અને હજુ પણ ગીરમાં અનેક એવી નદીઓ છે કે જે કોરી ધાકડ છે અને હજુ ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે ગીરમાં વધુ પડતો વરસાદ વરસે અને જે નદીઓ છે તેમાં નવા નીર આવે. સંધ્યા જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે, ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ તરફ જૂનાગઢની પણ વાત કરીશું આગળ, કારણ કે જૂનાગઢમાં પણ આજે સારો વરસાદ થયો છે. આપને જણાવી દઈએ કે જૂનાગઢના વંથલી તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છે. વંથલીના કોયલી ગામે આવેલું ત્રિનેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે. કોયલી ગામમાંથી પસાર થતી સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ છે. તો આ સાથે જ બાલોટ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉબેણ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉબેણ નદીમાં આવ્યા છે નવા નીર. મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ. ભવનાથના દામોદર કુંડમાં આવ્યું છે ઘોડાપૂર. ગિરનાર પર્વત પર આજ સવારથી જ શરૂ થયો છે અવિરત વરસાદ. સિઝનનું સૌપ્રથમ દામોદર કુંડમાં પૂર આવ્યું છે. પહેલી વખત પૂર આવ્યું છે. સુંડક, કાળવા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. બીજી તરફ મેઘમહેર થતા ગિરનાર અને દાતાર પર્વતની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરનાર પર્વતનો અદ્ભુત નજારો જોવા માટે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે. તેમજ તેના પરથી 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે પગથિયા પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ગિરનાર પર્વત પર છવાયેલા કુદરતી સૌંદર્યનો લાહવો લેવા માટે પ્રવાસીઓની ભીડ જામી રહી છે. તો જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ. જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. 5 ફૂટ સુધી પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા અને પાણી ભરાવાની સમસ્યાથી રાહદારીઓને મુશ્કેલી પડી. જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. આજે માણાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે કે માળિયા હાટીનામાં 1 ઇંચ વરસાદ થયો છે. વંથલી અને વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરનો રસાલા ડેમ થયો છે ઓવરફ્લો. ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદથી જ ડેમ ઓવરફ્લો થયો છે. માણાવદરમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. દગડ, ભાલેચડા, જાંબુડા ગામે અનરાધાર વરસાદ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અને રસાલા ડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. આપણે જણાવી દઈએ કે જૂનાગઢમાં આજે સવારથી જ સારો વરસાદ થયો છે અને સૌથી વધુ વરસાદ પણ જૂનાગઢના માણાવદરમાં થયો છે. તો માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદથી જ ડેમ ઓવરફ્લો થયો છે. માણાવદરમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. દગડ, ભાલેચડા, જાંબુડા ગામે અનરાધાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ રસાલા ડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સિઝનમાં પ્રથમ વરસાદથી જ ડેમ ઓવરફ્લો થયો છે. શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ જોઈએ તો સુંદર દ્રશ્યો ડેમના સામે આવી રહ્યા છે.
પરંતુ આ સમયે ડેમ પસાર કરતી વખતે જ્યારે ઉપરનો રસ્તો છે ત્યાં પસાર કરતી વખતે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ઘણી વખતે આવા દ્રશ્યો આપણે જોયા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ એવા દ્રશ્યો બતાવ્યા છે કે જ્યારે પાણીનો પ્રવાહ વહેતો હોય તો તેની સાથે માણસ પણ તણાઈ જતો હોય છે, કારણ કે પાણીનું જોર એટલું હોય છે કે જેની સામે માણસ પણ ટકી નથી શકતો. અનેક વાહનો પણ તેમાં તણાતા ખેંચાતા આપણે જોયા છે. તો આવા સમયે સાવચેતી ખૂબ જ જરૂરી છે. બીજી તરફ શહેરી વિસ્તારમાં પણ સારા વરસાદથી લોકોમાં પણ ખુશી છે. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે, ખેતીને લાભકારી સાબિત થઈ રહ્યો છે વરસાદ, અને નદી નાળા પણ અત્યારે છલકાઈ રહ્યા છે, અને ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં પણ એક તરફ ખુશી જોવા મળી રહી છે, કારણ કે સારી આવકથી તેમને આશા છે કે આવતા વર્ષ સુધી પાણીનો સંગ્રહ રહેશે અને પાણી તેમને સિંચાઈ માટે મળશે. હજુ પણ 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને જૂનાગઢ વિસ્તાર માટે પણ આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે રહેશે. તો સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, અને આજે જો સૌથી વધુ વરસાદ વરસ્યો હોય તો તે છે જૂનાગઢમાં. અપડેટ લેવા માટે સીધા જઈશું મારા સહયોગી અતુલ પાસે. જી અતુલ, જણાવો કે દિવસનો જો સારો વરસાદ વરસ્યો હોય તો આજે જૂનાગઢમાં વરસ્યો છે, માણાવદરમાં સૌથી વધુ વરસાદ થયો છે. જે સંધ્યા આપને ચોખ્ખો જ કે જે રીતે આજે મેઘરાજાએ છે પોતાનું હેત વરસાવતા સમગ્ર જિલ્લામાં છે તે ધમાકેદાર બેટિંગ કરી હતી. સાથે જોવા જઈએ તો જૂનાગઢ શહેર અને તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને માણાવદર છે, મેંદરડા છે, વિસાવદર છે, માંગરોળ માળી આટીનામાં વરસાદે છે તે બેટિંગ કર્યું હતું. બીજી તરફ જોવા જઈએ તો જૂનાગઢ શહેરની અંદર 3 ઇંચ જેટલો વરસાદ પડતા ચારે તરફ પાણી ભરાવાની સમસ્યા થઈ હતી, જેને લઈ અને જે સ્થાનિકો છે, રાહદારીઓ છે, વાહન ચાલકો છે, એમને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતાં સોનરખ નદીમાં પાણી આવ્યું હતું, અને દામોદર કુંડ છે તે સિઝનના પહેલા વરસાદે તેમાં ઘોડાપૂર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોયો હતો. અને ખાસ કરીને જે ગિરનાર ઉપરથી જે ભારે વરસાદ થતા તેમાંથી ઝરણા વહેતા થયા હતા, તેને લઈને એક આહલાદાયક વાતાવરણ છે તે ગિરનાર ઉપર ઉભું. જી અતુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બનાસકાંઠાની વાત કરીએ તો જિલ્લામાં ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ છે. જિલ્લામાં લાંબી રાહ જોડાવ્યા બાદ મધરાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ને, જેમાં દિયોદરમાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે કે ડીસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભીલડી માર્કેટયાર્ડમાં પાણી પાણી થઈ ગયું છે. શુક્રવારે મોડી રાત્રે થયેલા વરસાદના પગલે ભીલડી માર્કેટયાર્ડમાં પાણી ભરાયા છે. તો પાણી ભરાતા મગફળી, બાજરી સહિતના પાકોની બોરીઓ પલળી ગઈ છે. વરસાદી પાણીમાં પાકો ભરેલી બોરીઓ પલળી જતા ખેડૂતો વેપારીઓમાં નુકસાનની ભીતિ છે. તો અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, આજે એક બ્રિજના દ્રશ્યો સામે આવ્યા હતા, અને ક્યાંય જોયું નથી કે બ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો હોય. જી ચોક્કસથી સંધ્યા, ડીસાનો જે આ બ્રિજ છે તે 222 કરોડના ખર્ચે જે બનેલો હતો, અને 222 કરોડના ખર્ચે આ ગુજરાતનો પહેલો એલિવેટેડ બ્રિજ છે, જે છેલ્લા 1 વર્ષથી આ બ્રિજ છે. અને આ પહેલો એવો વરસાદ હતો જે વરસાદ પડતાની સાથે જ આ બ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો હતો, અને બ્રિજ વરસાદ પડતાની સાથે જ ભરાઈ જતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા સંધ્યા. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં કાગ ડોળે જે રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો વરસાદની, અને વરસાદ આવતાની સાથે જ ખેડૂતોને પણ સંતોષ થયો છે. તે ઉપરાંત હજી ઠંડક પણ સમગ્ર વિસ્તારમાં પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લાની જો સંધ્યા વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં 8 ઇંચ, જ્યારે ડીસામાં 5 ઇંચ, અને આમ સરેરાશ બનાસકાંઠા જિલ્લામાં 2-5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ તરાજી વરસાદની દિયોદર અને ડીસામાં જોવા મળી હતી. ડીસાના જે એલિવેટેડ બ્રિજ છે તે પાણીથી ભરાઈ ગયો હતો, સ્વિમિંગ પુલ બન્યો હતો. તે ઉપરાંત ડીસા નાયબ કલેક્ટર કચેરીની દિવાલ પણ ધરેશાઈ થઈ હતી. ડીસાના વોડા વિસ્તારમાં 2
મકાનો પણ ધરાશય થયા હતા, સદનસીબે જાનહાની ટળી હતી. તે ઉપરાંત ભીલડી માર્કેટ યાર્ડ છે ત્યાં અનાજનો જથ્થો પલળ્યો હતો. ભીલડી જે શાળા છે ત્યાં પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સંધ્યા જી, તો ઘણી જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે અમે આપને બતાવ્યા પણ છે. આપનો આભાર કિશોર અમારી સાથે જોડાવા બદલ. તો બનાસકાંઠાનો આ બ્રિજ જોઈ લો કે જ્યાં એક તરફનો ભાગ સ્વિમિંગ પુલ બની ગયો હતો, હવે કયા પ્રકારનું આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેની સામે પણ સવાલ ઉભા થયા છે.